હેલો વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિબેન બેનર્જી આપનું સ્વાગત કરું છું. ધોરણ પહેલું અને વિષય આપણો છે હિન્દી અને પેજ નંબર 42. આપણે જે આગલા લેક્ચરમાં જોયું એ પેજ નંબર 49 નહોતું, સોરી પેજ નંબર 41 હતું, બરાબર મિસ્ટેક થઈ ગઈ છે થોડી, તો જરાક જોઈ લેજો. એ પેજ નંબર 41 હતું, આ પેજ નંબર 42 છે, બરાબર. અને હવે જો 42 નો પેજ કાઢો અને એમાં પણ આપણે પ વિશે જ શીખવાનું છે, જેથી કરીને પ ને ઓળખતા આપણે શીખી જઈએ. તો ચાલો જો અહીંયા પેલા શું કીધું છે, પ થી શરૂ થતા ચિત્રોને જોડો. પ થી ચાલુ થાય છે ક્યાં ચિત્ર, જોવો પેલા આપણે શું કરીએ છીએ, ઉપરથી લઈએ છીએ, પ લંગ હાથ લીટી કરી નાખો, ન ગાડા નહીં પતંગ તો કે છે હા કરી નાખો લીટી, બરાબર. દરજી નો આવે, પહિયા આવે, ચાલો પટાખા હા લીટી કરી નાખો, રજા, બરાબર. તો કેટલી લીટી રહે તમારી સ્માની અંદર, 1 2 3 4 લીટી હોવી જોઈએ, બરાબર. હવે એના પછી બાજુનું જુઓ, પની નીચે લીટી કરો. તો આમાં આપણે શું કરીએ છીએ, આ તો આખી સ્વાપ્ત એક જ સરખી રીતે આવશે. પ ને ગોતી નાની લીટી કરવાની છે, ચાલો પ તંગ, તો પની નીચે લીટી કરો, દી ફક, પની નીચે લીટી કરો, પ હાડ, નાની એવી પની નીચે લીટી કરો, ગોતી દો, ચાલો જ્યાં જ્યાં પ છે ત્યાં ગોતાઈ ગયું. તમારી જાતે કરો છી, જોવો નહીં અને એમના કરો છી, આવડે છે તો કે છે હા, તો પ ગોતી નાની લીટી કરવા માંડો. પછી એના પછીનો છે, પ થી જુદા અક્ષર ઉપર ચોપડી કરો, પ ઉપર કરવાની નથી, પ થી જે જુદો અક્ષર છે એના ઉપર, આ પ આ ફ, ચાલો એક ચોપડી, આ પ છે એટલે નહીં કરવાની, આ કો કરો ચોપડી, પ શ ચોપડી કરો, શ ચોપડી કરો, પ છે એમાં નહીં કરવાની, વ આઈ પ છે, આઈ પ છે, આમ છે ચોપડી કરો, આ ય છે, જુઓ છે ને પેટ વાળો એકદમ સરસ મોટો, તો એમાં કો કહેવાય નહીં, એને ય કહેવાય, તો એમાં પણ ચોપડી કરો, આ કો અને આ લીટા વાળો શ, તો એમાં પણ ચોપડી કરી નાખો. પછી એના પછી જુઓ, ચિત્ર જોવાના છે અને આપણે એના જે ઉપર જે આપેલું છે એવી જ રીતના કરવાનું છે, ટપકા ડાળી પગિયા, તો કોને ટપકા ડાળી કાઢો કરો. પછી અહીંયા કઈ નથી આપ્યું, તો અહીંયા તમારે પ કરી નાખવાનું છે, જો આખી લાઈન સરખી થઈ ગઈ, બરાબર. પછી આ છે પકડી, તો એની લીટી અડાડો, કોને કાઢો કરો ટપકાની, અને અહીંયા કોને નવો લખી નાખો. પછી આ છે પ લંગ, તો પ ટપકા વાળો છે ઘાટો કરો, અહીંયા નવો લખી નાખો ટપકાની જોડીને. પછી છે પટાકા, ચાલો અહીંયા પણ ઘાટો કરો કોને ટપકાને, અહીંયા નવો લખી નાખો, ચાલો થઈ ગઈ ને બધી લાઈન સરખી. તો આ ત્રણે ત્રણ જે ચારે ચાર જે શબ્દ છે એમાં ત્રણ ત્રણ જે લાઈન છે એમાં પ જ આપણે કરવાનો છે. તો જુઓ જે ઉપરનો જે ગુલાબી છે એ તમે બધે કરી નાખો, બરાબર. હવે નીચેનો પ્રશ્ન જુઓ, પ ગોતી અને રાઉન્ડ બનાવો. તો ચાલો જી એમાં આપણે આટલા પહેલા પ્રશ્નમાં કરી દીધું હતા પટરી, તો પની માંથી જુઓ ઉદાહરણ આપ્યું છે એવી રીતના રાઉન્ડ કરી નાખો, પવન, પની માંથી પીંડું કરો, કપડા, પર ગોતો, પક્ષી, જો અહીંયા આપેલું છે આવી જ રીતના તમારી સ્વા સુંદર હોવી જોઈએ અને પૂરી હોવી જોઈએ અને સરસ અક્ષરે લખવાનું છે. તો ચાલો હવે આપણે બીજો એક નવીન જોઈએ છે, શબ્દનો ગુજરાતી, જેથી કરીને આપણને ગુજરાતી સાથે હિન્દી શબ્દો જોડતા આવડે. તો આ આપણે તમારી રફ બુક ની અંદર આ જે શબ્દો છે એ ત્રણ વાર લખવાના રહેશે. ચલો, પહિયા એટલે પૈડું, પગડી એટલે પાઘડી, પલંગ એટલે પલંગ, ફટાકડા એટલે ફટાકડા, અને જે કયો છે પતંગ નો આગળ, પતંગ એટલે પતંગ. તો આવી રીતે આ પાંચે પાંચ શબ્દો આપણે દર વખતે પાકી બુકમાં લખીએ છીએ, પણ અત્યારે તમારે શું કરવાનું છે, રફ બુકમાં ત્રણ વાર લખી અને પાકા કરી નાખવાના છે. અહીંયા આપણે પેજ નંબર 42 પૂરું થયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું. થેન્ક યુ.